બિંદિયા આ તો દેખાતું નથી, મે પોતું કહ્યું છે. ભાભી તમને ખબર જ છે કે આ મારો રોજનો ટાઈમ છે જોબ ઉપર જવાનો, તો તમે શું કામ જ્યારે મારે જવાનું હોય ત્યારે જવા કરો છો ને ઓલું કરો છો ને પછી કહે છે કે તું રસ્તામાં આવે છે. એક મિનિટ બિંદિયા, આ તારો રોજનો ટાઈમ છે એમ તને પણ ખબર છે ને કે મારો પણ રોજનો ટાઈમ છે કામ કરવાનો, પણ તમે તો આખો દિવસ ઘરમાં જોવો છો તો પછી નથી કરી શકતા. અરે વાહ, આ વાત સારી હો, તમે લોકો જોબ ઉપર જાઓ એટલે તમારું કામ દેખાય, અમે આખો દિવસ ઘરના રેડા કરી એ તો કોઈને દેખાતું નથી, એટલે અમારે તો કઈ વેલ્યુ જ નહીં. વેલ્યુ ની વાત નથી ભાભી, તમે કામ કરીને દેખાડા કરો છો. દેખાડા? હા તો ચાલે કામ કરી, હવેથી આ દેખાડા તમે સોંપી દઉં છું, બસ તું કઈ રેડા છે. અને મારે પણ પાછળ નોકરી ગોતી લેવી છે, આ રોજના રેડા મારાથી નથી થતા, એક તો બધાના રેડા કરવા અને ઉપરથી પાછું દેખાડા. વાહ, તમે બહાર જઈને કરશો એ શું આવડે છે કઈ? એટલે તું કેવા શું માંગે છે કે મારામાં બુદ્ધિ નથી, મને કઈ ખબર નથી પડતી? તો જો બિંદિયા યાદ રાખજે, તમે જેને સમજો ને કે આ બુદ્ધિ વગરનું છે એ શું કરીને દેખાડશે ને એનો તમને અંદાજો પણ ના હોય. એ કોઈ વાત જ નથી, તમે આ રોજનું થયું છે, એક દિવસ, બે દિવસ, ત્રીજા દિવસે તો માણસ સમજી જ જાય કે આ ટાઈમ છે આનો જવાનો, તો હું ત્યાં જઈને શું કામ કરું? ખબર જ છે કે હમણે ચાલવાની છે, બગડવાનું છે, તો આ દેખાડવાની તો શું છે? તમે મને દેખાડો છો કે હા હું જોબ ઉપર જાઉં છું, તો તમે મને દેખાડવા માંગો છો કે હા તમે કામ કરો છો ઘરમાં. હા તો સારું, તને પણ ખબર હોવી જોઈએ કે મારો રોજનો આ ટાઈમ છે બધું સાફ સફાઈ કરવાનો, તો તારે પણ ધ્યાન રાખીને નીકળાય ને. તારે પણ કહેવાય ને કે ભાભી બે મિનિટ ઉભા રહ્યો, હું હમણાં નીકળી જાઉં, પછી તમે પોતું કરજો. પણ ના, મહારાણીને તો બસ પોતાની જોબનું પડી છે, અને તેને જ તમારે તો દેખાડો દેખાડો છે, અને સાવા ઉપરથી અમને એમ કહ્યો છો તમે આ નાટક કરી છે. એ પણ મારે તમને કહેવાનું કે ભાભી હું જાઉં છું, તમે થોડીક જાડવો. હા તો મારે તને કહેવાનું, હું તારા કરતા મોટી છું, આ ઘરની જેઠાણી છું, તો તારે સમજવું જોઈએ. ભાભી તમે મોટા હશો પણ બુદ્ધિથી તો નાના જ છો. બિંદિયા બોલવામાં ધ્યાન રાખ, કોની બુદ્ધિ ક્યાં જઈને અટકશે ને એ તને પણ દેખાડી દઈશ. શું દેખાડી દેશ દેખાડી દેશ કરો છો, કઈક કરીને બતાવો તો ખબર પડે. હું જાઉં છું ને મારા જોબ ઉપર, રોજ નું તમારું તો કચ કચ બહાર નીકળું એટલે ચાલુ થઈ જાય, રૂમ ની બહાર જ નીકળી નથી કે તમે ચાલુ થઈ ગયા, તમારી સામે લપ કોણ કરે? હા તો મને પણ કોઈ શોખ નથી તારી સાથે લપ કરવાનો, ઘરના બધા કામ પડ્યા છે, પોતાને એક કામ કરવું નથી, આ એક કામ વાળી હોય એની જમવાનું બધું સોંપીને જવાનું, બસ પર્સ ટીહેડું અને આ આયલા લટક મટક, અને આ કરવું તો બધું મારે જ પડશે. આ ભાભી છે ને તે બહુ નડિયા કરે છે, રોજ સવારમાં ઉઠીને કચ 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 કરે છે. બેટા તને તો ખબર છે ને કે ગામડાની છે, અભણ છે, એને આ શહેરની લાઈફ સ્ટાઈલ છે કોઈ ખબર ન પડે. પણ પપ્પા રોજનું થયું, રોજ સવારે ઉઠીને જ્યારે મારે જોબ ઉપર જવાનું હોય ને ત્યારનું એમનું ચાલુ થઈ જાય હું જોબ ઉપર જાઉં, પછી અહીંયા ઘરેથી હું મારું મૂડ ખરાબ કરીને જાઉં, ઓફિસે એટલું કામ હોય તેના લીધે થોડુંક મૂડ ખરાબ થઈ જાય, પછી આખો દિવસ મારો બગડે છે, આખો દિવસ મારો મૂડ ઓફ હોય છે. બેટા તો આ બધું મનમાં ન લે, તારે એને લેટ ગો કરવાનું. જો સાંભળ, આ બધી બાબત છે ને અકાઈમીની વાત છે, હું રમેશ સાથે આની વાત કરી દઈશ, તું ચિંતા નહીં કરતી. બેટા એક કામ કરો, હું તને ગૂગલ પે થી આપી દઉં છું. પૈસા ની વાતો ચાલુ છે બેટા, એમાં તને કઈ ખબર ન પડે, તું વચન બોલ. ન ખબર પડે એટલે શું? હું નાની નથી પપ્પા, તો મને કઈ ખબર ના પડે. અને એને પૈસા જોઈએ છે તો તમે પૂછો તો ખરી કે સેના માટે જોઈએ છે? આવીને માંગવાના અને તમારે દઈ દેવાના. જો બેટા એ નોકરી પર જાય છે એટલે નોકરી ઉપર જતા હોય અને જેટલા માંગે એટલા આપી દેવાના. અરે એમ ન હોય, એને રસ્તામાં કામકાજ માટે બીજા પૈસાની જરૂર પડતી હોય છે. અને સાંભળ, તારી જે મારી ઘરકામ નથી કરતી એ બહાર જઈને પૈસા કમાઈને લઈ આવે છે ઘરમાં. હા તો પપ્પા ફેર શું છે,
એ બહાર જઈને કોકના કામ કરે છે અને હું ઘરમાં આપણા ઘરના લોકોના કામ કરું છું, એમાં ફેર બહુ જાજો નથી. તારા કામથી ઘરમાં પૈસા નથી આવતા, એમના કામથી ઘરમાં પૈસા આવે છે ને આપણું બધું ઘર ચાલે છે. હા તો પપ્પા એક કામ કરો, હું પણ નોકરીએ વહી જાઉં અને ઘરમાં તમે કામ મળી રાખજો, એટલે કેટલા પૈસા લે છે તો ખબર પડશે કે હું તમારા ઘરના કેટલા પૈસા બચાવું છું. શું નોકરી કરો નોકરી કરો એમ કહે છે તું? તને ખબર છે નોકરી કેમ મળે છે એમ? અત્યારે દુનિયામાં કેટલા માણસો બેકાર છે ખબર છે તને? નોકરી મેળવવી સહેલી નથી, એના માટે મહેનત કરવી પડે, પરીક્ષાઓ આપવી પડે, ઇન્ટરવ્યુ દેવા પડે. તારામાં એવી કઈ લાયકાત છે? અને ભાભી મને એમનામાં નોકરી નથી મળી, હું આટલી ભણી છું, આટલી મેં મહેનત કરી છે ત્યારે મને નોકરી મળી છે. હા તો બિંદિયા મને કઈ વાંધો નથી તારી નોકરીથી, પણ તમે લોકો એ તો સમજો કે તમે બહાર જઈને નોકરી કરો છો, હું ઘરમાં તમારા બધાનું કામ કરું છું, એ પણ એક નોકરી જ છે. એટલે ઘરમાં કામ કરતા હોય એટલે વેલ્યુ ન હોય એવું? તું ઘરમાં કામ કરે છે ને કઈ નવી નવાઈની વાત નથી, બધી સ્ત્રીઓ ઘરમાં કામ કરતી હોય છે. હા પપ્પા એ વાત તો સાચી કે બધી સ્ત્રીઓ ઘરમાં કામ કરતી હોય, પણ તમે કોઈ દિવસ અમને રજા આપી છે? તમને તો નોકરીમાં રજા મળી જાય છે, રવિવારની રજા મળે છે, તમને તહેવારોની રજા મળે છે, વેકેશન મળે, તમને બધું મળે છે. અને અમને ક્યારે એક દિવસ એવું કીધું છે તમે કે આજે તારે કામ નથી કરવું, ચાલશે ચાલ બહારથી લઈ આવી, આજે તારે સંજારી પોતા નથી કરવા, આજે તારે કપડાં નથી ધોવા, તમે કોઈ દિવસ બોલ્યા છો? બસ ભાવિતા હવે બહુ થયું, તું તારું કામ કર અને એનું કામ કરવા દે. અને ઓમે પપ્પા મારે મોડું થાય છે જોબ ઉપર જવા માટે. હા બેટા જો ગૂગલ પે મોકલી દીધું છે, પૈસા મળી ગયા ખાતામાં. હા ઠીક છે જા બેટા, જાણીને જજો. હજી કહું છું પપ્પા તમે સમજો અને આમ બગાડો નહીં, અને યાદ રાખજો આમ તમે આને બગાડશો ને તો આનું પરિણામ બહુ ખરાબ આવશે. તું પરિણામની ચિંતા ન કર, તું તારું કામ કર. બસ બગાડો, હજી બગાડો. હે ભગવાન ક્યારે આ સમસ્યા. જવા માટે રસ્તામાં પૈસાની જરૂર પડતી હોય તો માંગે તો પપ્પા આપે, એ સ્વાભાવિક વાત છે. શું કમાય છે કમાય છે કમાય છે કમાય છે, બધા એકની એક વાત કમાય છે. મને વાંધો નથી કમાય છે, પણ તમે એ લોકો જે પૈસા માંગે એમ દીધા ન રાખો. જો ભાવિતા તને છે ને જ્યારથી એ પૈણીને આવી છે ને ત્યારથી મને ખબર નહીં તને નથી શું પ્રોબ્લેમ છે. બસ એની બધી વાતમાં તને ઇશ્યુ છે, એ નોકરીએ જાય છે, એ બહાર છે, એ રખડે છે, એ બહાર ખાય છે, પણ તું શું કામ એની વાત કરસ? તું તારું કરને, તારે શું કરવાનું છે? અને રોજ ઉઠીને એક ને એક માથે ઘોડાને આ સમજાવો ને કોઈને કાંઈ સમજાવવાની જરૂર નથી, બસ ખાલી તું સમજી જા એટલે બધો પ્રશ્ન સોલ્વ થઈ જશે. શું હું સમજી જાઉં? તમે લોકો થોડુંક હું કહું છું થોડુંક તો માનો. અરે હું સાવ એટલી ગાંડી પણ નથી કે મને કંઈક દેખાતું નથી, મને અમુક વસ્તુ એના ઉપર શંકા જાય છે કે ઈ હાલતા ચાલતા આવી રીતે 2000 5000 10000 અરે ક્યાં નાખે છે? તો ભાવિતા ઈ કમાય છે ને તો ઈ પૈસા એને જ્યાં વાપરવા હોય ને ત્યાં વાપરે, આપણે એને ન પૂછી શકીએ. ઓકે અને કમાય છે તો એ પૈસા વાપરે છે ને? હા તો તમે લોકો શું કામ એનું ઉપરાણું આટલું બધું લ્યો છો? એ તો એના કમાયેલા પૈસા બધા વાપરી નાખે છે. અમે કોઈનું ઉપરાણું નથી લેતા, એનું કામ કરે છે, તું તારું કામ કર, હું તને એટલું જ કહેવા માંગુ છું. ખોટી ઘરમાં મગજમારી કે પ્રશ્ન ઉભા થાય ને એવી વાત ન કર બસ. અને સાંભળ, મારે પણ અત્યારે ઓફિસે જવાનું મોડું થાય છે, અત્યારે મારે કોઈ જ પ્રકારની તારી સાથે મગજમારી કરવી નથી. તારી સાથે મગજમારી કરું છું ને પછી આખો દિવસ ઓફિસ છે મારે, બધા સાથે મગજમારી થાય, મારો આખો દિવસ બગડી જાય છે. ઓકે બસ બધાને મારી વાત ખોટી જ લાગે છે, હું ગામડાની છું, અભણ છું, મને કઈ આવડતું નથી, મને કઈ ખબર પડતી નથી, બસ આજ મેળા ટોણા મારે આખો દિવસ સાંભળવાના. અને તમે લોકો તો બધા બહાર જઈને તમારો ભડાસ કાઢી રહ્યો છો, અને તમે બધા બહાર કોકની સાથે વાત કરો છો, ક્યાંક જાઓ છો આવો છો, તો તમે કઈ યાદ નથી રહેતું. પણ હું આખો દિવસ એકલી ઘરમાં રહું છું અને અંદર ને અંદર ગુંજાયા કરું છું, મારે મારી વાત કેવી કોને? કોઈને કાંઈ જ કહેવાની જરૂર નથી, હું તને એટલું જ કહું છું તું તારા કામથી મતલબ રાખ, કોઈ જે કરતું હોય ને એને કરવા દે, તું કોકની શું કામ પંચાયત કરસ ઘરમાં? તું પંચાયત કરસ ને એટલે જ આ કકડાશ ઘરમાં ઉભો થયો છે, બાકી કાંઈ કોઈને કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી, કોઈને કાંઈ કોઈની પૈડી નથી, સમજી ગઈ? અને રમેશ આ કોઈની પંચાયત કરવા નથી ગઈ, મેં તમને બાજુવાળા કે સામેવાળા શું કરે છે એ નથી કીધું, આપણા ઘરમાં શું થાય છે એ હું તમને કહું છું. પણ હવે તો મને લાગે છે કે મારે આ બધું પણ બંધ કરી દેવું છે. હા બસ કરી દે એટલે ધ્યાન છૂટે. અને સાંભળ, મારે ઓફિસે જવાનું મોડું થાય છે, હવે લપ રહેવા દે તારી, હું સાંજે મોડો આવીશ એટલે રાહ ન જોતી જમવામાં. સારું ચાલ.
તમારી વાત કોઈ સમજવા કેમ તૈયાર નથી થતું? આ ઘર મારું છે અને આ ઘરના લોકો બધા મારા છે. હું ભલે બહાર કમાવા નથી જતી, પણ ઘરમાં બધાની ચિંતા કરવી, બધાનું ધ્યાન રાખવું એ તો મારી ફરજ છે. પણ ખબર નહીં આ લોકોને મારામાં શું એવો વાંધો છે. બીજી આ ઘરની છે એટલે હું એ બધું કહું છું. બાકી બીજા કોઈ શું કરે છે એનાથી મને કોઈ મતલબ નથી. ખબર નહીં શું કરવું મારે. બસ બધાને એમ જ છે કે હું અભણ છું, ભણેલી નથી, મને શું ખબર પડે, હું તો ગવાર છું. પણ એ લોકોને ક્યાં ખબર છે કે હું ભણેલા કરતા ગણેલી વધારે છું. અને કદાચ મને એવું લાગે છે કે આ બધી વસ્તુ તો એ લોકોને સમય એવી જ ખબર પડશે. હવે તો હું પણ ઉપરવાળા ઉપર છોડી દઉં છું બધું. મેં ત્યારે તમારા ભાભીને સમજાવોને. શું થી વરી પાછો રોજ કચ કચ રોજ, એમની તો માથા કૂટ જ ખતર નથી થતી. પણ તો ખાલી એક ભાભીને હેન્ડલ નથી કરી શકતી યાર. કઈ રીતે હેન્ડલ કરવા એને? એમને તું ઓફિસમાં તો બધાને હેન્ડલ કરી લે, તો શું એક તું આ ભાભીને હેન્ડલ ન કરી શકજે? પણ આ ભાભી છે ને, શું કેવું મારે તમને મિત, ઈ છે ને આમ ઓફિસ કદાચ હું આખું સંભાળી લઈશ ને તોય મને કઈ વાંધો નથી, પણ આ ભાભી એક છે ને ઈ આ મગજનો દુખાવો છે યાર. રોજ રોજ કેટલું સહન કરું એનું. રોજ ઉઠીને કચ 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 ચાલુ હોય છે. પણ જો એની એ વસ્તુ તો ચાલુ રહેવાની જ છે, પણ તોય તારે હે ને તારી રીતે એને કહી દેવાનું. અને મને ખબર છે કે તું ફોરવર્ડ છે, તા ભાભીને શું છે યાર, તારી રીતે તું છે ને થોડીક રીતે હેન્ડલ કરી લેવાનું, બરાબર છે? બાકી એનું તો ચાલુ જ રહેવાનું છે. અરે ભાભીને તો હમણાં હેન્ડલ કરી લઉં, એ કઈ ઇશ્યુ નથી. પણ પછી આ મોટા ભાઈ? તું એ બધાનું ટેન્શન ના લે, બરાબર છે? એ લોકો તને કઈ બોલે ને હું બેઠો છું તું તારે. જો તને ખબર છે કે આપણે ટાઈમ નથી મળતો. આપણે ટાઈમ ક્યારે મળે છે? ખાલી વીકેન્ડમાં છે, બરાબર? આ બધી વસ્તુ હોય ને આપણા વીકેન્ડના ટાઈમમાં નહીં લેવાનું, તને ખબર જ છે, બરાબર છે? જો અને આ બધી વાતમાં છે ને તું મૂડ ખરાબ ન કર, બરાબર છે? અત્યારે આપણે ટાઈમ લેવાનો છે ને, બસ. અને હા, એ બધું તો ઠીક. અને મને એ કહે કે આપણી પાસે કાલનો મસ્ત ટાઈમ છે, તો કાલે આપણે ક્યાં જશું બહાર? હું શું કહું છું, હમણાં એક ઓલો પેલો નવો રિસોર્ટ બન્યો છે, તો ચાલો ત્યાં જઈએ અને વીકેન્ડ મસ્ત એન્જોય કરીએ. ઓકે સારું, ચાલ કાલે આપણે ત્યાં જશું, બરાબર છે? અને એની શું ડિટેલ છે ને એ બધું હું ઓનલાઈન જોઈ લઈશ, એટલે આપણે પ્રોબ્લેમ ન પડે. ઓકે હા, તો કાલે કચકચથી એક દિવસ દૂર રહી અને મસ્ત વીકેન્ડ. કાલે અત્યારે બધું ભૂલી જવાનું, અત્યારે આપણો ટાઈમ. ઓકે એ બધાનું ચાલશે જ, બરાબર? પણ હા, જો એમાં એવું છે, મારે છે ને મોર્નિંગમાં થોડુંક કામ છે, હું એ કામ કમ્પ્લીટ કરીને આવું ને ત્યાં સુધીમાં તું મસ્ત ફ્રેશ થઈને રેડી થઈ જશે. ઓકે, પછી આપણે નીકળશું. કાલે તો વીકેન્ડ છે, તો તમારે શું કામ? મારે ઇમ્પોર્ટન્ટ કામ છે, તો જ મેં તને કીધું હોય ને. પછી મિત લેટ ના કરતા. હું લેટ નહીં કરું, હું તને કામ પતાવીને સીધો કોલ કરી દઈશ. બસ પાક્કું? પાક્કું. ટાઈમસર આવી જશો ને? પાક્કું આવી જઈશ ટાઈમસર જ. ઓકે. અને હા, જો અત્યારે લેટ નાઈટ થઈ ગઈ છે, હવે સૂઈ જાય, બરાબર છે? પછી સવારે મારાથી નજરો નહીં ચાલી ઓઢે. પાક્કું. પછી તું જ મોડી ઉઠીશ ને પછી મને ન કહેતી કઈ. ચાલ સૂઈ જા.